સુરત એસઓજી પોલીસે 3 જેટલા દવાખાનાઓ પર રેડ કરી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યા છે. પોલીસે ડિંડોલી વિસ્તારમાં અલગ અલગ 3 જગ્યાએથી ડિગ્રી વગરના ડોક્ટર બની લોકોની જિંદગી સાથે છેડા કરતા 3 તબીબોને એસઓજીએ ઝડપી પાડ્યા છે. પોલીસે 3 બોગસ ડોક્ટર પાસેથી દવા સહિતનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી પોલીસે ડિંડોલીના સીઆર પાટીલ રોડ લક્ષ્મીનારાયણ સોસાયટી વિભાગ 1 પાસે માત્રોશ્રી ક્લિનિક નામના દવાખાનામાં પોલીસે રેડ કરી હતી. ત્યાંથી ડિગ્રી વગરના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઇન્દ્રેશકુમાર દૂધનાથ પાલની ધરપકડ કરી હતી. તેના ક્લિનિકમાંથી અલગ અલગ પ્રકારની દવાઓ, ઇન્જેક્શન અને સિરપ મળી કુલ 12,000થી વધુ રોકડ રૂપિયા મળી, 1,02,000નો મુદ્દામાલ મળી, 1.14 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપીની પૂછપરછમાં તે ઉધના વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને ત્યાં ડોક્ટર સાહેબની મદદમાં રહી દર્દીઓને દવા આપતો હતો, જેથી પોતાને સામાન્ય બીમારીમાં કઈ કઈ દવા ઇન્જેક્શન આપવા તેની માહિતી હતી, જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી છેલ્લા 5 વર્ષથી આ ક્લિનિક ચલાવતો હતો. બીજા બનાવમાં માનસી રેસિડેન્સીની બાજુમાં હરિનગર સોસાયટીમાં આવેલા મધુમિતા ક્લિનિક નામના દવાખાના પર પોલીસે રેડ કરી હતી. અહીંથી પોલીસે ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ઉત્તમ બિમલ ચક્રવાતીને ઝડપી પાડ્યો હતો. તેના દવાખાનામાંથી પોલીસે દવાઓ, ઇન્જેક્શન, સિરપ મળી કુલ 7,415 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીની પૂછપરછમાં તે ગોળાદરા વિસ્તારની અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. અને ત્રીજા બનાવમાં માનસી રેસિડેન્સીની બાજુમાં શિવનગર સોસાયટીમાં આવેલ સાંઈ ક્લિનિક નામના દવાખાનામાં પોલીસે રેડ કરી હતી. ત્યાંથી ડિગ્રી વગરના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી સંજય કુમાર રામકૃપાલ મોરિયાને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી પોલીસે અલગ અલગ દવાઓ, ઇન્જેક્શન અને સિરપ મળી 83,446 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીની પૂછપરછમાં તે ઉધના 3 રસ્તા પાસે આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. હાલ આ તમામ આરોપીઓ વિરુદ્ધમાં એસઓજી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, S24 ન્યૂઝ, સુરત.